वेलकम टू गेट रिच विद आशका. आज हमारी साथ जुड़ाया छे चंद्रवदन भाई एंड मनीषा बेन फ्रॉम जामनगर. वेलकम टू गेट रिच विद आशका. तो आपने बिगिन करिए कि सौथी पहला कितना फैमिली मेंबर्स छे? અત્યારે અમે ત્રણ જણા છીએ. યો થ્રી, તમે બંને અને તમારું સન. કેટલા વર્ષનું છે? 6 પૂરા થયા આજે. ફિક્સ છે. અને શું નામ છે એનું? ઋષિકેશ. ઋષિકેશ. એટલે એક જ ડિપેન્ડન્ટ છે અત્યારે તમારી પર કે બે છે? તમે બંને કામ કરો છો? નહીં, એક જ કરે છે. તો તમે બે જણા તમારી પર ડિપેન્ડન્ટ છો. સેલરી કે સેલ્ફ એમ્પ્લોયડ? સેલરી. કેટલી સેલરી છે તમારી? 30,000. 30,000. ક્યાં કામ કરો છો તમે? પ્રિન્ટિંગ પ્રેસ. ઓકે. એક્સપેન્સ કેટલા છે અને કઈ રીતના છે? એક્સપેન્સ થાય છે 20,000-25,000 જેવું થાય છે. તમને વધારે ખબર હશે કારણ કે તમે ઘર ચલાવો છો, કે 20-25,000 ક્યાં વપરાય છે? વધારે ખર્ચો બાળક પાછળ થાય છે. ઘર ચલાવવામાં એટલો ખર્ચો નથી થતો જેટલું અત્યારે મારા સનને ભણાવવા પાછળ અમારે જેટલો વધારે ખર્ચો થાય છે. ઘર તમારું પોતાનું છે કે? નહીં, અમે ભાડે રહીએ છીએ. હા, તો રેન્ટ કેટલું આપો છો તમે? 4,000. તમે મૂળ જામનગરના છો કે? અમે બંને જામનગરના છીએ. બંને જામનગરના છો. ઓકે. પોતાનું કોઈ મકાન છે કે? છે, મકાન છે અમારું, પણ ત્યાં પણ એક ફેમિલી રહે છે એટલે અમે અત્યારે અમારી રીતે રહીએ છીએ. અચ્છા. ઓકે. નિયર ફ્યુચરમાં તમે લોકોએ ઘર ખરીદવાનું કોઈ પ્લાન કે એવું કંઈ કર્યું છે કે કરવાના છો? બહુ ઈચ્છા છે ઘર ખરીદવાની, નવું ઘર ખરીદવાની. રાઈટ. એક્સપેન્સ તો તમારો આપણે થોડું વધારે ડિટેલમાં જોવો પડશે કારણ કે 20-25,000 રૂપિયા વધારે કહેવાય 30,000ની ઇન્કમની સામે, કારણ કે ખાલી 20% જ સેવિંગ થાય છે. આપણે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરવું હોય તો કમસે કમ 25-30% અગર આપણે સેવિંગ થતું હોય, બહુ દૂર નથી પણ 20-30% થતું હોય તો એ વસ્તુ બેટર તરીકેથી થઈ શકે છે. કારણ કે 4,000ની તો એક લાયબિલિટી તમારી પર છે, એ તો હટવાની નથી. આની ઉપર પ્લસ ઇલેક્ટ્રિસિટી બિલ આ તે કરી ફક્ત ઘર પાછળ લગભગ તમને એવું લાગે છે કે 10,000-15,000 જેવા જતા હશે? હા, ગ્રોસરી આ તે બધું કરીને. હા, જાય. અને ઋષિકેશ પાછળ અત્યારે તો બીકોઝ એ નાનો છે એટલે નાનો છે, પણ છતાં એનું ટ્યુશન ફી, વેન ફી, પછી સ્કૂલ ફી બધું થઈને 4 થઈ જાય મહિનાના. સ્કૂલ દૂર છે એની? સ્કૂલ દૂર છે. આમાંથી કોઈ બી એવા એક્સપેન્સ તમને લાગે છે કે જે તમે કટ કરી શકશો, કે આપણે કઈ રીતે 2-4-5,000 રૂપિયા એક્સ્ટ્રા બીજા બચાવી શકીએ? ઋષિકેશનો તો કોઈ કટ નથી કરાય એવું. ઘર માટે બાકીમાં એક્સ્ટ્રા કોઈ વસ્તુ હોય કે જેમ કે અમે બહારે જમતા હોઈએ થઈ જાય. સેવિંગ્સ કરી રાખી છે તમે કોઈ? મારા સન માટે ન્યુયોર્ક મેક્સમાં એક વીમો ઉતરાયો છે, બાકી તો કંઈ નથી. અને ઇક્વિટી શેર્સમાં થોડુંક ઇન્વેસ્ટ, 50,000 દર મહિને? નહીં, કરેલું છે એટલું જ. 50,000નું તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે? સ્ક્રિપ્ટ્સ બાય કરેલી. તમે ક્યારે બાય કરી હતી? એ 3 યર્સ જેવું થયું. 3 વર્ષ જેવું થયું. ઉપર ડાઉન છે, અપ છે? ના, ડાઉન. ડાઉન છે. તો હવે કેટલું ડાઉન છે? કેટલા ટકા ડાઉન છે? નિયર અબાઉટ 15% જેવું છે ડાઉન. 15% જેવું થયું છે. રાઈટ. તમને એવું લાગે છે કે આમાં કઈ ફેરફાર થશે? તમે વિચારી કરીને સ્ક્રિપ્ટ્સ લીધી હશે આઈ એમ શ્યોર. 1 યર, 1 વર્ષ રાહ જોવી પડશે. હજી 1 વર્ષ રાહ જોવી પડશે. સારું. આ 50,000 જે છે એ અત્યારે કેટલી રકમમાં દેખાય છે? 3-4. નહીં નહીં, એટલે તમે 50,000 ટોટલ ઇન્વેસ્ટ કર્યા હતા 3 વર્ષ પહેલા? 3-4 ગણા જેવું થશે. 3? નહીં નહીં, અત્યારે આજની તારીખમાં એનો શું ભાવ ચાલે છે? અત્યારે 50,000 જ છે કે ઓછા થયા છે? ઓછા થયા છે. 15% અગર ઓછા થયા છે તો અત્યારે કેટલું? 35-40 જેવું થઈ ગયું છે. રાઈટ. ઓકે. આ પૈસાનું આપણે શું કરવું એ થોડા એપિસોડમાં આગળ વાતચીત કર્યા પછી આપણે એની ઉપર પાછા આવીએ છીએ. કોઈ ટાઈપ પ્રકારની લોન લીધેલી છે કે જેનું EMI તમે ચૂકવતા હોવ કે? નહીં નહીં. રાઈટ. આગળ ફ્યુચરમાં બી ધ્યાન રાખજો કે જ્યાં સુધી તમારી પાસે એક સર્ટન બેંક બેલેન્સ નથી ક્રિએટ થતું ત્યાં સુધી તમે કોઈ પ્રકારની લોનમાં ના અટકાતા. એમાં ભલે ઘર બી લેવાનો, અગર થોડા ટાઈમ માટે ઘર નથી તો ઇટ્સ ઓકે મનીષા, ધેટ્સ રિયલી ઓલ રાઈટ. નહીં નહીં, થોડા ટાઈમ પછી જ્યારે થોડું બેટર થઈ જશે ત્યારે
તમે ઘર લઈ શકશો. ઇટ મીન વાઇલ જે તમે પૈસા સેવ કરશો ઘર ના લઈને, એ તમે ઋષિકેશના એજ્યુકેશન ઉપર ફૂલ ફ્લેજેડલી ધ્યાન આપી શકશો. સો ઇટ ઇઝ ગોઈંગ ટુ અ બેટર યુઝ રાધર દેન ઓકે. ઇન્સ્યોરન્સ તમે લીધે, તમે ન્યુયોર્ક ન્યુયોર્ક માર્ક્સનો શું વીમો કીધો? ઝીરો નહીં, હેલ્થનો નથી, એજ્યુકેશનનો છે. હા, ઝીરોથી શરૂ થાય. એ ત્યારે 9 મંથનો હતો અને ત્યારે મેં ઉતરાવ્યો હતો એનો, કે આગળ જતા એના ફ્યુચરમાં. એટલે જરા મને પોલિસી વિશે વધારે માહિતી આપો. ખાસ તો મને બહુ નથી, પણ એના 6 મંથ થાય ને ત્યારે 12,500 રૂપિયા ભરવાના હોય. એ 6 યર્સનો થાય? નહીં નહીં, 6 મંથે. એવરી 6 મંથ? હા, એવરી 6 મંથ. એવરી મંથ તમે 12,000 તમે 12,000 રૂપિયા ભરો? 12,500. એટલે તમે વર્ષના 25,000 રૂપિયા ભરો છો. અને આનું શું છે એજ્યુકેશન? એટલે એક વર્ષ થાય ને ત્યારે 50% તમને બેક પણ મળે. તમે 18 યર્સ બાદ 1,00,000 રૂપિયા જ્યારે તમે એને જમા કરાવી દો ત્યારે તમને રિટર્ન આપી શકે. ત્યાં સુધી વચ્ચેથી લઈ ન શકાય એવું કંઈક છે. 1,50,000? 1,50,000. તો 1,50,000 તો 4-5 વર્ષમાં થઈ જશે. થઈ જાય. કેટલા વર્ષ થયા તમને લીધે? અત્યારે ના, 9 મંથનો હતો ત્યારથી ઉતરાવ્યો છે, તો પણ એમાં છે ને બ્રેક આવી ગયો છે ભરવામાં ને બધામાં. ઓકે, એટલે એની ઉપર તમારે કોઈ વ્યાજ ચડ્યું છે? હા. કેટલું? હા, એ જ મારે તમને એટલા માટે મારું કારણ તમને પોલિસી પૂછવાનું ઇઝ બીકોઝ જેટલા પણ ગેસ્ટ આવે છે ગેટરીચ ઉપર, એને હું એમને બધાને હું મારા તરફથી એક જ વસ્તુની માહિતી એ આપી શકું કે તમે જે પણ વસ્તુમાં રોકાણ કરો એની ફૂલ માહિતી તમને હોવી જોઈએ. હોવી જોઈએ. સો વિચ ઇઝ ગુડ કે તમને એવું યાદ છે કે 9. હવે મને તમે સમજાવો કે કેવી રીતે એમાં ટાઈમ ગેપ કેટલો આવ્યો, કેટલું વ્યાજ ચડ્યું છે? ઘણો બધો નહીં, 1 યર્સ લગભગ 1 વર્ષ જેવું ગેપ છે. એક વર્ષ તમે નથી ભર્યું એટલે 25,000 રૂપિયા તમે નથી ભર્યા. એ વર્ષ કયું હતું? આ વર્ષ, ગયું વર્ષ, એના આગળનું વર્ષ? બે વર્ષ પહેલા. એટલે પોલિસીના લીધાના 4 વર્ષ પછી આવું થયું. હા. તો હવે એ લોકો શું કહે છે કે કેટલું તમારે ભરવાનું છે? અત્યારે એને કેટલા ભરવાના છે? 70,000, 70,000 જેવું કમ્પ્લીટ કરો ત્યારે થઈ જશે. 70,000 કમ્પ્લીટ કરો પછી તમને શું મળશે? સામાન નહીં મળશે તો કાઈ નહીં, ઈ તો રીટ ચાલુ જ રહેશે કન્ટિન્યુ. આપણે એમાંથી કોઈ વસ્તુ લેવાની, ઉપાડવાનું તો છે જ નહીં, પણ ભયરે જ રાખવાના છે. એટલે તમને મારો પ્રશ્ન છે કે કેટલા વર્ષો માટેની આ પોલિસી લીધી તમે? તો હું ઈ 1,50,000 રૂપિયા લઈ શકું, એમાં 1,50,000 રૂપિયા જમા થઈ જવો જોઈએ, પછી મને રિટર્ન આપે ને તો હું એ ઉપાડી શકું અથવા એમાંથી લોન પણ લઈ શકું એ 1,50,000માંથી. પણ અત્યારે તો કોઈ પોઝિશન એવી નથી કે આપણે ઘણું બધું ચૂકી ગયા છીએ. તમે મનીષાબેન પાછા જઈ અને તમે આ કોઈ એજન્ટના થ્રુ લીધી હતી? હા, છે ને એજન્ટ ઓળખીતા હશે. હા, ઓળખીતા છે. એજન્ટ પાછો એને મૂકીને બધું નીકળી ગયા. નહીં, એ વખતે તમારા એજન્ટે તમને શું સમજાવ્યું હતું? ત્યારે તો ખાસ કંઈ નહીં, પણ એમ કીધું હતું કે આનું ફ્યુચર સિક્યોર થઈ જશે આગળ જતાં, એમ કે આ પૈસા ભરવાથી. કારણ કે એને એજ્યુકેશનમાં જ આપણે મેઇન હોય ને, કે આગળ જતાં એ શું ભણશે કે શું કરશે એ અત્યારથી તો કાંઈ ખબર નથી કે કઈ ડિગ્રી ઉપર એ વધારે જશે. ત્યારે કદાચ 12 થી લોન લેવી પડે. 18 વર્ષની થશે ત્યારે તમારા હાથમાં 10-12 લાખ રૂપિયા જેવું એને એજ્યુકેશન ખર્ચમાં તમને એના માટે દર વર્ષે તમારે ભરવું પડે. 25,000 આવે તો ઠીક છે, તો બી તમે જઈને આના માટે માહિતી લેજો. અને આપણે એવું જોઈએ કે કાં તો આને કન્ટિન્યુ કરાય, ના કરી અને તમે સરેન્ડર કરતા હો તો કેટલા પૈસા પાછા મળે છે? બિલકુલ કાંઈ પાછું નથી. કોલેપ્સ જાય અને કન્ટિન્યુ માટેના અમારો પ્રયત્ન છે જ. એટલે અત્યારે એવું છે કે 1,50,000 રૂપિયા જે થઈ જાય ને અંદર જમા, તો એ આપણને પાછો આપે, બેનિફિટ મળે અમને એના જે. પણ અત્યારે કાંઈ ન મળે. અત્યારે કાંઈ ન મળે, આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ. પણ આપણે તો પછી આ કેવી રીતે કરીને 70,000? હા, અત્યારે એ અત્યારે તમારે કેટલી લાયબિલિટી છે? એવરી મંથ કે એવરી 6 મંથ કેટલું ભરવાનું છે? આપણે તો અત્યારે બેને બે પાર્ટમાં કીધું છે કે બે પાર્ટમાં ભરી દેશો તો ચાલશે. 12,500 ને 12,500. નહીં નહીં, આખી મૂળ રકમ 70,000 છે એને ભરવાના છે. બે પાર્ટમાં ભરવાના છે.
આપણે આગળ પડીને મારે તમને પૂછવું છે કે શું આપણી પરિસ્થિતિના હિસાબે શું આપણે આગળ કન્ટિન્યુ કરી શકીશું આ પોલિસી કે નહીં કરી શકીએ? જો અગર આપણે તમે કમિટ કરતા હો કે હા અમે સિન્સિયરલી આટલા પૈસા બચાવી, આટલું રોકાણ કરીને આવી રીતે અમે આમાં પૈસા ભરીશું, તો આપણે કન્ટિન્યુ કરીએ. અગર નહીં તો પછી અત્યારે 70 ભરીને પછી જો 2 વર્ષ પછી તમે લોકો સિન્સિયરલી આને નહીં કરો તો એ પોલિસી પાછી આપણા માથે પડે. હા એ તો છે, રાઈટ? એટલે હું કહું છું કે એટલે કન્ટિન્યુ કરવાની જ છે અને પછી કોઈ બીજો પ્રોબ્લેમ નહીં આવે. જે અમુક જે થોડોક સમય એવો અમારો થઈ, એનાથી કોઈ પ્રોબ્લેમ નથી આપણને, બધાને એ હોય. પણ આમાં શું થતું હોય છે કે કોઈક વખત મેનેજમેન્ટ ઉપર નીચે થઈ જતું હોય છે. આપણે બધા સારા ઇન્ટેન્શનથી જ પોલિસી લઈએ, પણ પોલિસી મેન્ટેન કરવી એ જ અઘરી છે. એ અઘરી છે, પણ એક એની રીત જો પકડાઈ જાય તો એ સહેલું છે. હવે એ રીત કેવી રીતે પકડાય કે આપણે 6 મહિનામાં યાદ નથી રહેવાનું કે મારે 6 મહિના પછી 12,500 ભરવાના છે. તમને 6ઠા મહિને જ્યારે ભરવાનું હશે ત્યારે તમને યાદ આવશે કે અરે યાર મારે 12,500, હવે હું 12,500 ક્યાંથી લઉં? પણ એના કરતાં જો આપણે પહેલાંથી જ ડિસિપ્લિન કરી હોય કે ભાઈ મારે મારા બેંકમાં જઈને કહી દઉં છું કે મારા ખાતામાંથી 2,000 રૂપિયા કાપી લેવાના, 6ઠા મહિને એ 12,000ની રકમ રેડી હશે તમારા માટે. બરાબર, ભલે તમારા ધ્યાન બહાર જતું રહ્યું, મહિને 2,000 કપાઈ બી જશે, આટલા ખર્ચામાં તો દેખાશે બી નહીં, સમજ્યા? પણ 6ઠા મહિને તમારે એની મૂડી જતી નહીં કરવી પડે, કારણ કે તમે વિચારશો કે હું 12,500 ક્યાંથી લઉં, તો ભાઈ રેકરિંગ અકાઉન્ટમાંથી હું કઢાવી લઉં છું કે ભાઈ હું 6 મહિને નથી ભરતો, હું 1 વર્ષનું રેકરિંગ કરીને 25,000 સાથે ભરી દઉં છું. એટલે એક આ જ વસ્તુ માટે આશો અને મારા આશો ઉપર જે ચાલી રહ્યું છે એવા કામ કરતા બીજા બધા જ લોકોનું આ કામ છે, ઇવન એક એજન્ટનું આ કામ છે. ઘણા બધા લોકો, મારા દર્શકોને બી હું આ કહું છું કે જ્યારે એજન્ટ સાથે બેસતા હોઉં છું, એ લોકો આપણને પોલિસી વેચતા હોય છે, ત્યારે પોલિસી માટેનું બધી માહિતી લેવી બહુ જ જરૂરી છે. એ પણ કે જો 5 વર્ષ પછી હું પોલિસી કન્ટિન્યુ ના કરી શક્યો કે ના કરી શકી તો એનાથી શું થશે, અને અગર મારે કન્ટિન્યુ કરવી હોય તો મારે એ રસ્તા સુધી ક્યાં સુધી કેવી રીતે પહોંચવું. તો ગેટ રિચ વિથ આશકાના એપિસોડમાંથી હું તમને આ શીખ જરૂર આપીશ કે કોઈ પોલિસી લેતા હો અને એમાં તમે જો પાર્ટ પેમેન્ટ કે એન્યુઅલ પેમેન્ટ કરવાની વાત કરી હોય કે કમિટમેન્ટ આપ્યું હોય, તો એ વસ્તુને પૂરું કરવા માટે ડિસિપ્લિન સેવિંગ એવરી મંથ બહુ જરૂરી છે. કારણ કે વર્ષના વચ્ચેલા દિવસે આપણને યાદ ના આવે કે આજે આપણે પોલિસીના પૈસા ભરવાના છે, રાઈટ? તો મારા રૂપે તો હવે તમે અત્યાર સુધી 1.25 લાખ ભરી ચૂક્યા છો, 1 લાખ રૂપિયા તો ભરી ચૂક્યા છો 4 વર્ષમાં, બરાબર? હવે એ 1 લાખ રૂપિયા જતા રહેશે, કાં તો એક એ વસ્તુ થાય, કાં તો આપણે ગમે તે રીતે આને પહોંચીને કરીએ, એ ડિસિશન તમારું છે. અત્યારે તો એ રીતે જે આ ઇક્વિટી જે છે ને, મારા હિસાબથી આ તમારે એક્સપોઝ કરી નાખવી જોઈએ. એટલે એવી જ રીતે એમ હતું કે ઇક્વિટીમાંથી ને ફિલઅપ કરીશ, એટલે મેં કીધું આ પોઈન્ટ ઉપર આપણે આગળ વાતચીત કરીને પાછા આવીશું કે બહુ ઇમ્પોર્ટન્ટ હોત અને આને એક્સપોઝ ડિસ્પોઝ ઓફ કરી નાખવું તો આપણે કરી નાખીશું, અને નહીં હોય તો આપણે વેઇટ કરીશું. જેમ તમે કીધું 1 વર્ષ હું વેઇટ કરું, હવે 1 વર્ષ વેઇટ કરવાના ચક્કરમાં આ બાજુ 1 લાખ રૂપિયા જતા રહેશે અને 50ના 35 થયા છે, પાછા 50 થશે કે નહીં એ ખબર નથી. નહીં પણ આમાં આમાં અમુક સ્ક્રિપ્ટ એવી છે ને, એટલે કે જે હાફ પેમેન્ટ થઈ જાય એ રીતની થઈ જશે. પહેલાં મને અત્યારે તો હવે નહીં, શક્ય નથી. તમે કીધું લોન ન લેવાય, પહેલાં મને એમ હતું કે હું લોન લઈ અને પૂરું કરી લઉં. એક નહીં 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 બિલકુલ એ વસ્તુ નહીં કરતા. એક એક જે તમારે પેમેન્ટ ચૂકવવાનું હતું એની ઉપર ચડેલું વ્યાજ, એના માટે તમારે લોન લેવી, પછી લોનનું વ્યાજ, આટલા બધા વ્યાજના ઝંઝોળામાં આપણે નથી ઘૂસવું. ઇટ ઇઝ વેરી ડેન્જરસ, એટલે આપણે એ નથી કરવું. આપણે તમારી અત્યારે વેરી ઓનેસ્ટલી એક એક વસ્તુ જે હું તમને કહીશ જેનાથી તમને પ્રોત્સાહન મળશે, પણ એક વસ્તુ જે તમને કદાચ એવું લાગશે કે યાર પણ એ વસ્તુ બરાબર છે, ચંદ્રવદનભાઈ અત્યારે આ 50,000 તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને તમે એવી જગ્યાએ રોકાણ કરીને ના રાહ જોઈ શકો કે આ ક્યારે 50 પાછા થશે. હા, તમારા 50ના 55 થયા હોત ને તમારે 60 સુધી રોકાવ્યું તો બી મેં તમને ના પાડી હોત. તમે 35 પહોંચી ગયા છો, તમે એવું ઈચ્છો છો કે કદાચ તમે 25 પહોંચો ને પછી તમને વધારે પૈસાની જરૂર પડે.
કારણ કે તમારી પાસે 10 વર્ષ વેઇટ કરવાનો સમય હોત તો હું તમને કહેત કે તમને જરૂર નથી, મૂકી રાખો. પણ અત્યારે તમને એની જરૂર છે. આ વસ્તુથી તમારું અડધું પેમેન્ટ નીકળી જશે, પછી અડધાનું જ આપણે વર્કિંગ કરવાનું છે. એક વખત એ એડ્રેસ થઈ જશે એટલે તમારું બધું સ્ટ્રીમલાઇન થઈ જશે. અને મનીષાન, તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અત્યારે આજની તારીખમાં તમે 5000 રૂપિયા સેવ કરો છો, તમે કઈ રીતે 7500 રૂપિયા સેવ કરી શકો છો? બસ ખાલી 2500નો સ્ટોપ, જે ગેપ આવે છે એ આપણે ફિલિંગ કરવાનો છે. અગર એ ફિલિંગ થઈ જશે તો ઘણું બધું સેટલ થઈ જશે અને આગળ પડીને તમે 10 વર્ષ પછી બીજા નવા પ્લાનિંગ ચાલુ કરી શકશો. જ્યારે ઋષિકેશ પણ 16-17 વર્ષનો થશે, એ બી ત્યારે એક ટાઈમ થઈ જશે ઘર લેવાનો, ત્યારે તમે રેડી હશો. તો ચંદ્રધનભાઈ, તમે આમાંથી બને એટલી મેક્સિમમ સ્ક્રિપ્ટમાંથી નીકળી જાઓ. જેમાં બહુ તોડાયું હોય એમાં તમારો થોડો ટાઈમ અગર રોકાઈને જોવું હોય તો ફાઇન છે, પણ એક વર્ષમાં રિઝલ્ટ નહીં આપે. તમારે હજી 3 વર્ષ રહેવું પડશે તો કદાચ હું કહી શકું કે કોઈક રિઝલ્ટ આપશે. નહીં, આ ઇક્વિટીમાંથી ને લગભગ 30,000 જેવું તો અંદર નીકળી જ જશે, કારણ કે અત્યારના જે રેટ જે આજની તારીખે જે જોયા. બરાબર, તમને 30-35 જેવું તો મળી જશે ને? હા, શ્યોર. તો તમે કાઢી નાખો, કઈ વાંધો નહીં. ભૂલે નુકસાન થયું કઈ વાંધો નહીં, પણ આજે 15 નું થયું છે કાલે 50. તેમ છતાં એમાં ઇક્વિટી થોડી ઘણી રહેશે એમ, કઈ બધા નહીં નીકળે. અત્યારના જે રેટ, એક બે સ્ક્રિપ્ટ એવી છે ને એમાંથી ને 25,000 જેવું તો અત્યારે જ મળે એવું છે. તો જેમાં તમને બહુ તોડાયું ના હોય ભાવ, એ સ્ક્રિપ્ટ તમે વેચી અને તમે આ પોલિસીમાં ભરી દો. કારણ કે અગર એવું હોત કે 1,00,000 રૂપિયા ચાલશે, હું તમને સરેન્ડર કરી દઉં તો હું કહેત, પણ શું કામ 1,00,000 રૂપિયા હવે જતા કરીએ. પોલિસીના અડધા વચ્ચે તો તમે આવી ગયા છો. હા, શ્યોર. હવે થોડુંક જ બાકી છે, પણ મનીષાબેન તમે પૂરેપૂરી માહિતી લેશો. અગર તમને એજન્ટથી સંતોષ ના પડતો હોય તો તમે ન્યુયોર્ક મેક્સની ઓફિસમાં જશો અને ત્યાં બેઠેલા એજન્ટ સાથે તમે પૂરેપૂરી માહિતી લઈને સમજશો. તમારા મનમાં જે બી પ્રશ્ન હશે કે આજના 10 વર્ષ પછી હું ના ભરી શકી તો, મારે લોન લેવી હોય તો વ્યાજ કેટલું, કેટલી લોન લઈ શકું, બધા જ સવાલો, 100 સવાલો પૂછો. એ લોકોને તમારા જવાબ આપવા જ પડશે, એ જ એ લોકોની ડ્યુટી છે. બરાબર છે, બરાબર. એટલે એ પૂરી કરવાની ને, અને આપણી બી ડ્યુટી છે કે આપણને બધું ખબર હોવી જોઈએ. નાઉ કમિંગ ટુ ઇન્સ્યોરન્સ, અત્યારે તો કોઈ પણ પ્રકારના બીજા ઇન્સ્યોરન્સ કઈ? તમારી ઉંમર શું છે? 49. હવે આ ઉંમરે તો આપણને પ્રીમિયમ બી થોડું હાઈ પડે, બરાબર. એટલે આપણે ઇન્સ્યોરન્સ લેવો જે જોઈએ તમારા ઇન્કમ ને બધાની પ્રમાણે, રાઉન્ડ અબાઉટ 40,00,000 રૂપિયા એ આપણે કન્સિડર કરીશું કે થશે કે નહીં થાય. પણ તમારા રિટાયરમેન્ટ માટે તૈયારી કરવા માટે એક ટર્મ પોલિસી તમારી પાસે જરૂર હોવી જોઈએ, ભલે નાની હોય, 10,00,000ની હોય, 20,00,000ની હોય, પણ હોવી જરૂરી છે જેથી કરીને તમને 10-15 વર્ષ પછી પૈસા પાછા મળે અને ઇટ વર્ક્સ એઝ યોર રિટાયરમેન્ટ. મેડિક્લેમ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ, નહીતર આ જેટલું બી છે ને બધું જતું રહેશે. લાઈક આ બન્યું ને ત્યાર પછીથી જે એક ઇન્સ્યોરન્સમાં ઇન્વોલ્વ થવું હતું, પણ પછી એક સેટઅપ મેડિક્લેમ હેલ્થ ઇન્સ્યોરન્સ. હા, મેડિક્લેમ કેવું કઈ પછી ન લીધું એમ કે ટકો પછી. પણ તમે ચંદ્રધનભાઈ મને એમ કહો કે તમે માંદા સાજા થયા, હોસ્પિટલના આડા ચક્કર થયા, તો તમે શું એફડી તોડાવશો? એફડી છે તમારી પાસે? નહીં, એફડી નહીં. સેવિંગ્સમાં કેટલા પડ્યા છે? સેવિંગ્સમાં 50,000 જેવું છે. 50,000 જેવું પડ્યું હશે સેવિંગ્સમાં, રાઈટ? તો એ તમને અગર તમારું હોસ્પિટલનું બિલ 2,00,000 રૂપિયા આવ્યું તો શું કરશો? લોન લેવી પડે. એવું સાજા થવા માટે આપણે વ્યાજ ભરવું પડે, પાસે માંગવા પડે અથવા લોન લેવી પડે, કંઈક આપણે કરવું પડે. અગર તમે વર્ષના 10,000 રૂપિયા ફેમિલી ફ્લોટર માટે, કારણ કે તમે નથી લીધું તો આમ શ્યોર એમનું બી નહીં હોય. ઋષિકેશને કદાચ અત્યારે જરૂર નથી, પણ હું તો કહું છું આજકાલના છોકરાઓને બી ક્યારે જરૂર પડે, વી ડોન્ટ નો. પડી ગયા, વાગી ગયું, હાડકું તૂટી ગયું, ઓપરેશન થયું, કઈ થયું, યુ ડોન્ટ નો. આ બધી સેફટી છે. આ નહીં હોય તો પછી વ્યાજે સાજા થવું પડે એવું કેવું જીવન હે ને? એટલે તમે પ્લીઝ એક ફેમિલી ફ્લોટર લો 3-5 લાખ રૂપિયાનું. એનું તમને ઈએમઆઈ જે તમે કહો એન્યુઅલ જે આવશે પેમેન્ટ, એ અબાઉટ 10-12,000 આવશે વર્ષ. પણ 10-12,000 રૂપિયા એટલે મહિને 1,000 રૂપિયા. હા,
અને કાલે ઉઠીને જો સાદગી સાજુ માંદું કોઈ થયું તો કોઈની પાસે કોઈ માંગવાની જરૂર નથી, તમને ઇન્સ્યોરન્સ વાળા પૈસા આપશે, બે શું 5 લાખ થવા દો, હોસ્પિટલમાં સારામાં સારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ થશે. એ વખતે એની વિચારવું પડે મારી પાસે સગવડ નથી તો હું હવે ક્યાં જઉં. માણસને સાજું કરીએ કે આપણે પૈસાની વ્યવસ્થા કરીએ, અગર એક વસ્તુ એડ્રેસ થઈ ગઈ છે, પૈસાની વ્યવસ્થા એડ્રેસ થઈ ગઈ છે, તો આપણે સાજા માંદા માણસની સેવામાં રહી શકીએ, ચાહે કોઈ બી હોય. એટલે મેડિક્લેમ બહુ બહુ જ જરૂરી છે. આ બધું તમને કશે બી રોકાણ કરતાં પહેલાંની આ માહિતી હું આપું છું કે એ બહુ જ જરૂરી છે. તમારું ઇન્સ્યોરન્સ, એક ટર્મ પ્લાનિંગ કારણ કે તમારે રિટાયરમેન્ટમાં કામ આવશે, એક તમારું મેડિક્લેમ કારણ કે તમારી પાસે અત્યારે કોઈ બેકઅપ નથી. તમારી પોલિસીની વાત રહી તો આપણું તમારું એક સેગમેન્ટ પતી જાય, પછી તમે થોડો સમય એ લોકોને પૂછો કે કેટલો છે તમારું બીજું ભરવા માટે. ત્યાં સુધી ફક્ત તમારા જેટલા બી પૈસા છે એ રેકરિંગમાં ડિપોઝિટ થવા દો. તમે મહિને 5,000 રૂપિયા બચાવો છો, તેનું શું કરો છો? સેવિંગ જ, બસ બાકી કંઈક સેવિંગ્સમાં મૂકી દો છો, બરાબર. હવે 5,000માંથી તમે સે 3,000નું અત્યારે 1 વર્ષ માટે રેકરિંગ કરી નાખો, બરાબર. જે ડિસિપ્લિનમાં જતું રહ્યું, કપાઈ ગયું, તમારી ચોઇસ નથી કે હું આપું કે ના આપું, એ કપાઈ ગયા, તો વર્ષે તમારી પાસે બીજા હશે 35,000 રૂપિયા, રાઈટ. એ 35,000 બી ભરી દો એટલે તમે ઇવન આઉટ થઈ ગયા. ઇનિશિયલી 5,000 બી આપી દેવા હોય તો 5,000 આપી દો, 6 મહિનાની અંદર 7 મહિનાની અંદર એ 35,000 ભેગા કરી દો અને બીજા આપી દો. અગર સિન્સિયરલી કરશો તો આ અચીવેબલ છે, બરાબર. અને પછી આ 170,000 ના પતી જાય, 35 ને 35 35, એમને કીધું સ્ક્રિપ્ટમાંથી આવશે, બીજા 35 તમે 6 મહિના માટે 5,000 રૂપિયાનું રેકરિંગ ચાલુ કરી દો, એનું થોડુંક વધારે તીટું પીટું ભાવનું વ્યાજ આવશે, પણ દેટ્સ ઓકે. એ પૂરા પૈસા લઈને પોલિસી સિક્યોર કરી લો. પોલિસી સિક્યોર કર્યા પછી એ જ રેકરિંગ તમે રૂપિયા 2,000નું કરો, એટલે દર વર્ષે 24,000 રૂપિયા તૈયાર હશે પોલિસીમાં જવા માટે. અને મેક્સવાળાને કહી દો કે હું દર વર્ષે ભરીશ, હું એન્યુઅલી ભરીશ, હું હાફ યરલી નહીં ભરું. બરાબર, એ વસ્તુ પોસિબલ છે ઉપર નીચે, તમે પૂછી લેજો. એ 6 મંથ જ છે, પૂછી જોજો. હા હા, એને પહેલેથી જ હતું, એ નિયમમાં જ હતું કે 6 મંથમાં જ ભરવાના, તમે મહિને ના ભરી શકો. મહિને નહીં પણ તમે પૂછી લેજો, સાથે પણ ન ભરી શકો. ઓકે, તો કઈ વાંધો નહીં, તો આપણે રેકરિંગ આપણે એવી રીતે કરીશું કે આપણે 6 મહિને આપણે ઉપાડી લઈશું રેકરિંગમાંથી. હા, બરાબર. પણ આ કેમ રેકરિંગ? કારણ કે તમે દર મહિને યાદથી સાઈડમાં નહીં મૂકો એટલા પૈસા, તમે દર મહિને બીજા એક ખાતામાં ભરવા નહીં જાઓ, પણ બેંક જાતે કાપી લેશે, તમારા માટે જમા કરે છે, જમા કરે છે, બરાબર. એટલે એક આ રીત છે. આ બધું પતે, પોલિસી સિક્યોર થાય, તમે ઇન્સ્યોરન્સ લઈ લો, મેડિક્લેમ લઈ લો, એ પછી તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ચાલુ કરવાનું છે, તે પહેલાં નહીં. મ્યુચ્યુઅલ ફંડમાં બી રોકાણ કઈ રીતે કરવાનું છે સાંભળી લો. તમે સ્ક્રિપ્ટ નહીં લો હવે નવી કોઈ, તમારી પાસે હવે એવી પોઝિશન નથી કે તમે ડાયરેક્ટ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરી અને એટલું ડાયરેક્ટ કેપિટલનું રિસ્ક લઈ રહ્યા છો. એટલે તમે મ્યુચ્યુઅલ ફંડ કરો, જેમાં તમે દર મહિને થોડા થોડા પૈસાનું રોકાણ કરી રહ્યા છો. ઋષિકેશના એજ્યુકેશન માટે જે તમને પૈસા જોઈએ છે, એ આ પોલિસીથી થોડા બહુ તમારું કામ થઈ જશે. બીજું કે તમે જે 2 વર્ષ પછી કે 1 વર્ષ પછી 5,000 થી 7,500 રૂપિયા 12% આવતા 10 વર્ષ માટે સેવ કરશો. આઈ રિપીટ, 5,000 થી 7,500 રૂપિયા આવતા 10 વર્ષ માટે સેવ કરશો અને એના રિટર્ન તમને 12% બી આવશે, તો એક બહુ સારું ફંડ ભેગું થઈ જશે, બરાબર. હું લગભગ 8 થી 9 લાખ 10 લાખ રૂપિયા જોઈ રહી છું. વ્યાજ વધારે મળ્યું 12% કરતા, તો એ બોનસ છે, બરાબર. એટલે આપણે કઈ રીતે આ પહોંચવું ત્યાં, એ આ વસ્તુ છે. ઇન્કમ કઈ રીતે તમે વધારી શકો, હું કહીશ કે એની ઉપર થોડું ધ્યાન આપો તો બેટર છે. મનીષાબેન, તમે કંઈ કરી શકતા હો કામ, તો તમારે બી કરવું જોઈએ. અત્યારે તો એવી પોઝિશન નથી, શું ગમે છે તમને કરવું, તમને શું આવડે છે? ઘણું બધું છે, મને કહો તમે, હું તમને આઈડિયા આપીશ. એમ એવું નથી, પણ અત્યારે મારી પોઝિશન એવી થઈ ગઈ છે કારણ કે ઋષિકેશને કારણે. ઘરે બેઠા તમે શું કરી શકો? ઘરે બેઠા તમે 1,000 2,000 ભલે 1,000 2,000 ની ઇન્કમ જનરેટ કરી શકતા હો. અચ્છા,
દિવસના 3-4-5 કલાકનું કામ એવું કરી શકતા હોઉં. એવું કંઈક તો હશે મનીષા બેન. બહુ કોમ્પિટિશન છે, ખુદની હોબીઝ ઘણી છે એટલે થઈ શકે. સિંગિંગ છે, પેઇન્ટિંગ છે, ક્લાસિસ છે, ઘણું બધું થઈ શકે. ટ્યુશન લો, નાના એજ્યુકેશનને લગતું જ થઈ શકે. છે કે ટ્યુશનમાં જાય છે? હા જાય છે. એની કરતાં એ ટ્યુશન તમે જ એને કરાવો? નહીં કરે તો તમે બીજાના છોકરાઓને લાવો. હા એ થઈ શકે. બરાબર, ચાર છોકરા કોઈને તમારા ત્યાં આવશે તો તમારી પાસે બી 2-3 હજારની ઇન્કમ એક્સ્ટ્રા જે જનરેટ થશે એનાથી લાઈફ બહુ ઇઝી થશે. થાય એનાથી બીજી એક વસ્તુ થશે કે ઇન્ડિવિજ્યુઅલી તમને આનંદ આવશે કે હું બી કંઈ જીવનમાં કરી રહી છું. એટલે હું દરેક હાઉસવાઈફને કહીશ કે નાનું મોટું જે બી એમને ફાવતું હોય અને એમની પાસે જો સમય હોય બચ્ચાઓમાંથી તો એમને જરૂર કરવું જોઈએ. જો ઋષિકેશ જેટલા ટાઈમ ટ્યુશન જતો હોય એટલો ટાઈમ તમે પણ કંઈક ખરો ઘરે. એવું પ્લાન તો ઘણી વાર કરીએ છીએ. જ્યારે વિચાર કરશો, જ્યારે મન ચાલશે, એક એવી વસ્તુ કરો જેમાં બહુ પૈસા ના લગાડવા પડે, ઘરે બેસીને નાનું મોટું થઈ જાય, ધીરે ધીરે કરીને શોખ થશે, આનંદ આવશે, તો કામ મોટું બી થઈ જશે. ખબર નહીં પડે, ખબર નહીં પડે, હે ને? તો આ રીતનું આપણું પ્લાનિંગ છે. આ વિશે તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછો. આ પ્લાનિંગ મુજબ જો અમે આગળ હાલીએ અને જે તમે જે બતાવ્યો કાર્ય આ એ મુજબ કરીએ તો ઋષિકેશને અને અમને ત્રણ ફેમિલીમાં કોઈ પણ પ્રકારનો કે વાંધો ન આવે અને અમારું ફ્યુચર અગર એકદમ સ્ટ્રિક્ટ ચાલશો આવતા 10 વર્ષ માટે ફક્ત આયોજન કરવું પડશે. 10 વર્ષ માટે બહુ સમજી વિચારીને પગલું ભરશો પૈસાને લઈને તો નહીં. અમારા જે ગોલ છે એ અમે અચીવ કરી શકશું. બિલકુલ અચીવ કરી શકશો. તમારા ગોલમાં જે અત્યારે છે કે તમે ઋષિકેશના એજ્યુકેશન માટે છે એ બિલકુલ એડ્રેસ થઈ જશે. હા, ઘર લેવું ને ફોરેન ટ્રીપ થશે પણ એક થોડોક ટાઈમ આપો. કદાચ હોય શકે ઋષિકેશ કરાવી દે બધું તમારા માટે 10-15 વર્ષ પછી, યુ નો. પહેલું કામ તો ઋષિકેશનું જ છે. એ એડ્રેસ થઈ જશે મનીષાબેન, એ બિલકુલ એડ્રેસ થઈ જશે. પણ સતત ધ્યાન આપવાની જરૂર છે. જરૂર છે. તમારા બેમાંથી કોઈ એકે ફાઇનાન્શિયલી સ્ટ્રિક્ટ થવું પડશે. એટલે હવે જેનું જેના ઘરમાં જે ચાલતું હોય એનું તો કોલ લઈ લે. સો એ યાને ધ્યાન રાખવાનું છે. એટલે આટલું ધ્યાન આપશો તો કામ થઈ જશે. નહીં, ચોક્કસ એમાં આ રીતે આગળ વધશો તો સ્યોર થઈ જશે. That's it. બાકી જે મારે કહેવું છે હું તમને ઓફ કેમેરા કહીશ. પછી સો થેન્ક યુ ફોર બીઈંગ ઓન ગેટ રિચ વિથ આશકા. ખૂબ આનંદ થયો મને તમે શો પર આવ્યા અને આઈ હોપ કે તમને આ બધું હેલ્પ કરે અને તમને એક આગળ હેપી, હેલ્ધી અને વેલ્ધી લાઈફ. ચોક્કસ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર બીઈંગ વિથ અસ ઓન ગેટ રિચ વિથ આશકા એન્ડ આઈ હોપ દેટ 2016 ફોર યુ ઇઝ ઇક્વલી વેલ્ધી, હેપી એન્ડ હેલ્ધી.